सूरत शहर में रखड़ता कूतराओं हुमला की छाशवारे बनती घटना ने लई सूरत महानगरपालिका पूर्व अपक्ष नगर सेवक प्रकाश देसाए पालिका की रसीकरण खसीकरण की कामगिरी में मसमोटू कौभाड़ आक्षेप कर धोड़ा हाथी सामन इंडोर स्टेडियम में आ हिंसक रखड़ता कूतराओं ने पूरी देवानी मांगणी करते पत्र मेयर और पालिका कमिश्नर ने मोकलायो छे। पत्र में प्रकाश देसाए विविध आक्षेपों कर रसीकरण खसीकरण की कामगिरी बोगस चाले छे। खरेखर कामगिरी थती होय तो कूतरानी संख्या में घटाड़ो थवो जोईए जेनी सामे आ वधी रह्या छे। रसीकरण खसीकरण की कामगिरी नी विजिलंस तपास थवी जोईए। कूतराओं ने पांजरे पूरवा बनवानी बकवास वातों थी शहर नी निर्दोष प्रजा ने उल्लू बनावानुं बंध करवामां आवे। इंडोर स्टेडियम पालिका माटे धोड़ा हाथी समान छे। शहर हित माटे हिंसक कूतराओं ने शासकोए इंडोर स्टेडियम में रूरी तेनो उपयोग करवो जोईए। पालिकाना मार्केट खाताना अधिकारीओ सामे कार्यवाही करवामां न आवे तो तेमणे कोर्टमां जवानी चीमकी पण आपी छे। प्रकाशभाई पत्र लख्यो छे, विजिलन्स तपासनी मांग करी छे, रसीकरण खसीकरणनी खास कामगिरी सामे सवाल उठाव्या छे, शहेरमां रखडता श्वानने लईने पण रजूआत छे, कઈ રીતની? નમસ્તે, મારી સુરતી પ્રજાને ચેનલ દ્વારા નમસ્કાર કરું છું। અને મારે આજે મેં લેટર છે, આગળ પણ મેં એક મહિના પહેલાં મેં લેટર લખેલો, જ્યારે અડદણમાં અને ખજોદમાં બે છોકરીઓ મરી ગઈ। મારે એટલું કહેવાનું છે કે આ ભાજપ શાસકોને એ નથી લાગતું, જેની ચાદર ખેંચાય તેને ઠંડી વાગતી હોય। એના માતા પિતાને કોઈ દાડો મળવા ગયા છે ખજો દ્વારા કે આને? એ મને જો તમે મળવા ગયા તો એના મા બાપ પાસે મને ફોન કરાવી દો કે મને લઈ જાઓ। મારે એટલું કહેવું છે કે અત્યારે ગઈકાલે બે દિવસ પહેલાં બનાવ મહિનો ભેસ્તાનમાં એક મુસ્લિમ છોકરો મરી ગયો, એને કૂતરાએ ફાડી દીધો અને 40 ઘા છે। ડૉક્ટર કે 40 ઘાથી પીગટે આ સુરત શહેર એક ગીર ચિત્તા જેવું થઈ ગયું છે। અને આ ખસીકરણને જે રસીકરણની એ હાવ પોકાર પૂરવાર થઈ છે, જો ખસીકરણ થતું હોય તો આ કૂતરાની વસ્તી વધે નહીં, ઘટવી જોઈએ, જેની રીતે વારંવાર વધી જાય। એટલે ટોટલ આ પાના ઉપર જ બધું કામકાજ ચાલે છે અને બિલ બધા પાસ થાય છે, એની વિજિલન્સ તપાસ મેં માગી છે। અને વિજિલન્સ તપાસ કોર્પોરેશનના આ જાગૃત કમિશનરશ્રી મને શાલિનીબેન અગ્રવાલ પર પૂરેપૂરો વિશ્વાસ છે કે વિજિલન્સ અને આ જે માર્કેટ સુપ્રિન્ટેન્ડન્ટોની છે એની બદલી કરી નાખે અથવા એમાં ઊંડાણથી તપાસ કરીને એ લોકોએ શહેરના હિત માટે ઘટતું કરવું જોઈએ। મેયરશ્રીને માટે બી હું કહું છું કે મેયરશ્રી તમે બી જાગૃત થાવ। આ તો ભાજપ કે કોંગ્રેસ કે આપ આ ત્રણે પાર્ટીને હું કહું છું કે તમારા જેવું સ્વજનો મર્યા હોય, તમારા છોકરાઓ જો મર્યા હોય તો તમારા પર શું વીતી હોય તો તમારે વિચારવા જેવું છે। હા, અત્યારે જે પેપરમાં એ લોકો આપ્યું છે, ન્યૂઝ પેપરમાં આપ્યું છે કે આ લોકો શ્વાનને પકડીને કૂતરાઓને પકડીને પાંજરામાં પૂરે છે, કોઈમાં 5 કોઈમાં 10, એની સામે કૂતરા કેટલા છે તો વિચાર કરો। એને માટે પાંજરા જો બનાવવા જશે તો પાંજરામાં બી આ લોકો ખાઈકી કરે એવા છે, પાંજરામાં બી કોઈને આપશે તો એમાં બી ખાઈકી કરે છે। એના કરતાં આપણે જે ધોરો હાથી પાડ્યો છે, જ્યારે હું કોર્પોરેટર હતો અને ત્યારે મેં કીધેલું કે આ ઇન્ડોર સ્ટેડિયમ જે એક ધોરો હાથી છે શહેરના માટે, 21 કરોડના ખર્ચે બનાવેલો આ ધોરો હાથી, 98માં 7 કરોડમાં અને 2014માં એના પર મરામત કરવાનો ખર્ચ 14 કરોડ, એટલે 21 કરોડના ખર્ચે આ બનાવેલો છે, તો ઇન્ડોર સ્ટેડિયમમાં કોઈ આવક છે? જો હું તો છાતી થોકીને કહું છું કે ખર્ચની સામે તમે આવક ડિક્લેર કરો, સુરત શહેરની પ્રજા તો જાણે વેરો ભરે છે એને જાણવાનો પૂરેપૂરો હક છે, એવું મારું માનવું છે। અને આ જે દર મહિને તમે 21 કરોડનું વ્યાજ ગણો, દર મહિને 31 લાખથી 37 લાખ 35 લાખ જેવું વ્યાજ થાય છે, અને વાર્ષિક તમે ગણો તો 3 કરોડ 78 લાખ જેવું વ્યાજ થાય છે, અને 20 વર્ષનો જો તમે 21 કરોડનું વ્યાજ ગણો તો 76 કરોડ રૂપિયા આશરે સમથિંગ વ્યાજ થાય છે। હવે એની સામે આ તમે આવક બતાવો, શહેરની પ્રજાને ઉલ્લું બનાવવાનું બંધ કરી દો। અને મારે તો એવું જ મારે ખાસ કહેવું છે કે આજે સબર જે વિરોધ પક્ષ છે આમ પાર્ટીનો, તે કેમ હું પક્ષ બેસી રહે છે? શું એ લોકો પોતાના છોકરાઓને કે શાસકોના છોકરાને કૂતરા કરશે તેની રાહ જોઈ રહ્યા છે? ઓકે, બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત।